પાંડેસરા પોલીસ મથકના PIRL મામાની સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા ત્યારે પાંડેસરા BANL કમ્પાઉન્ડની બાજુમાં ભીડભંજન ચાર રસ્તા પાસેથી રિક્ષામાં પસાર થતા ચાર રીઢાઓને શંકાના આધારે આંતરીને તેઓની પૂછપરછ કરતા રીઢાઓએ થોડા દિવસ અગાઉ ખટોદરા પોલીસ મથકની હદમાં રિંગરોડ સબજેલની પાછળ તીક્ષ્ણ હથિયારના ઘા મારી રહેશી નાખ્યો હોવાની કબૂલાત કરતા પાંડેસરા પોલીસે રીઢાઓની અટક કરી તેઓનો કબજો ખટોદરા પોલીસને સોંપ્યો છે. પાંડેસરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર RL મામાણી તથા સર્વેલન્સ સ્ટાફ સાથે જ પાંડેસરા ભીડભંજન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા તે વખતે એક ઓટો રિક્ષામાં LCD ટેલિવિઝન સાથે પસાર થઈ રહેલા ચાર ઇસમોને આંતર્યા હતા અને ઇન્સ્પેક્ટર મામાણીની અનુભવી નજરે આરોપીઓ કોઈક મોટા ગુનામાં સંડોવાયા હોવાનું અનુમાન લગાવીને રિક્ષામાં સવાર ચારે ઇસમો મંગળ ઉર્ફે સુરજ શાહુ, સુરેશ બહેરા, વિનોદ મહારાણા અને વિજય મહારાણાની અટક કરી ચારેયને અલગ અલગ લઈ જઈ તેઓના મોબાઈલ ફોન અને TV અંગે પૂછપરછ કરી હતી જેમાં પોલીસની મહેનતનું પરિણામ મળ્યું હતું અને એક હત્યાના ગુનાનું પોલીસે ડિટેક્શન કર્યું હતું જેમાં ચારેય ઇસમોએ ગત સપ્તાહમાં પ્રેમલગ્ન કરે તેના આગલા દિવસે જ 11 જુલાઈએ ભાટેના પંચશીલ નગરના રિક્ષા ચાલક જગદીશ ઉર્ફે દગડુ રામ રોગને રિંગરોડ સબજેલ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેમાં તેનું 2 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું જેથી પાંડેસરા પોલીસે ચારેય હથિયારોની અટક કરીને ખટોદરા પોલીસને સોંપ્યા હતા. ત્યારે હાલ તો રિક્ષા ચાલકની હત્યા કરનાર ચારે આરોપીઓ હાથમાં આવી જતા ખડોદરા પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.